नमस्कार विद्यार्थी मित्रों, अहीं જોવાના છે આપણે ધોરણ નંબર 10 માટેનું વિષય વિજ્ઞાનનું જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો દરેક વિદ્યાર્થીને મૂંઝવતા હોય છે કે કયા સેક્શનમાં કયા પ્રશ્નો પૂછાય છે તેના માટેનું અહીં બોર્ડની પરીક્ષા માટેના જે પ્રશ્ન છે તે આપણે જોવાના છીએ. આપણને બધાને ખ્યાલ જ છે કે વિભાગ નંબર ડી જે 4 ગુણમાં પૂછાતો હોય છે, 20 માર્ક્સ હોય છે કુલ, અને એમાં માર્ક્સ કવર કરવાના હોય છે. તો દરેક વિદ્યાર્થી આમાં મેક્સિમમ માર્ક્સ કવર કરી શકે તેના માટેનો અહીં એક વિડીયો લેક્ચર તમને આપેલો છે, જેમાં સેક્શન ડી સેક્શન સીના જે 4 ગુણના અને 3 ગુણના જે પ્રશ્ન પૂછાઈ શકે છે તેના તમને અહીં સવાલ આપેલા છે. તો દરેક વિદ્યાર્થી અંત સુધી અવશ્ય આ વિડીયોને નિહાળશે. જોઈએ આપણે એમાં આગળ કે પ્રશ્ન ક્રમાંક નંબર 35 જે ચેપ્ટર નંબર 2માં આવેલા છે, ચેપ્ટર નંબર 2ના પ્રશ્નો છે જે 35ના અથવામાં 35 એટલે કે 1ના અથવામાં 1 એમ બે તમને સવાલ પૂછાઈ શકે છે. તો પહેલો સવાલ છે, જેમાં પહેલા સવાલની અંદર આપણે જોઈએ તો પીએચ માપક્રમ છે જે ખૂબ જ અગત્યનો છે. બીજો છે દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ સમજાવો. આની અંદરથી બબ્બે ગુણના પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે સ્પેસિફાય તમારે આખો સવાલ તમારે તૈયાર કરવાનો રહેશે. નેક્સ્ટ હવે આપણે જોવાના છીએ બધી બનાવટ. એમાં પહેલી બનાવટ જે છે તેમાં આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOHની બનાવટ જોવાની છે, જેનું બીજું નામ છે ક્લોર આલ્કની પ્રક્રિયા. ક્લોર આલ્કનીની પ્રક્રિયા જેમાં તમારે ચાર્ટનો ઉપયોગ, આ સિવાય બીજી બનાવટ છે બેકિંગ સોડા, ખાવાનો સોડા એટલે કે NaHCO3ની બનાવટ છે. એના પછીની બીજી બધી ઘણી બધી બનાવટ અહીં જે તમને આપેલી છે આ ચેપ્ટરમાંથી પૂછાય છે, તેમાં ધોવાનો સોડા, વિરંજન પાવડર અને પ્લાસ્ટર ઓફ પેરિસ POP. આજે બનાવટવાળા જે પ્રશ્ન પૂછાય છે તે ખૂબ જ અગત્યના છે. ગમે તે એક સેક્શન ડીની અંદર એક પ્રશ્ન પૂછાય છે તો દરેક વિદ્યાર્થી આની અંદર તમારે સિમ્પલ છે કે બધાની આપણે રાસાયણિક પ્રક્રિયા લખવાની હોય છે, એના ઉપયોગો લખવાના હોય છે, એટલે વિદ્યાર્થીઓ આમાં માર્ક્સ તમારે કવર કરી શકો એમ છે. હવે એના સિવાય જે મેં પ્રયોગને પ્રવૃત્તિ પણ લખેલી છે જે પણ તમને પરીક્ષામાં પૂછાય છે, એમાં જે લાસ્ટ યરમાં પ્રયોગ હતો કે સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા, દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનોને હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત કરતા નથી તે પ્રવૃત્તિ, એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય તે પણ એક પ્રકારની પ્રવૃત્તિ છે. એટલે ટોટલ આમાં મેં પ્રયોગ અને પ્રવૃત્તિવાળા પણ પ્રશ્ન અહીં તમને આપેલા છે જે પણ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે. હવે આગળ જઈએ આપણે પ્રશ્ન ક્રમાંક નંબર 36માં, એમાં પ્રકરણ નંબર 4 ચેપ્ટર નંબર 4માં કયા કયા પ્રશ્નો પૂછાય છે તે. એમાં પહેલું છે કાર્બનના અપરૂપો, જેમાં હીરો, ગ્રેફાઇટ, ફુલેરિન આ જે 3 અપરૂપ છે તેના વિશે તમારે સમજાવવાનું હોય છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ છીએ કેમિસ્ટ્રીની અંદર એવું થાય કે આ પ્રકરણની અંદર દરેક વિદ્યાર્થી ઓપ્શનમાં કાઢતા હોય છે. તો આપણું સૂચન છે કે આ જે પ્રશ્ન તમને આપેલા છે આમાંથી દરેક પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાવવાની શક્યતા છે, તો દરેક પ્રશ્ન તમે પૂછી શકો છો. અહીં જોઈ શકો છો જે બીજો ત્રીજો ચોથો સવાલ, આલ્કોહોલ પીણા તરીકે નુકસાન કરે છે, ઇથેનોઇક એસિડ એટલે કે એસ્ટરીકરણની પ્રક્રિયા, સાબુ પ્રક્ષાલકો અને પછી કાર્બનિક સંયોજનના બંધારણીય સૂત્રવાળા સવાલ, જેની અંદર કયા કયા બંધારણ પૂછાય. તો અહીં મેં ટોટલ 5 નામ તમને અહીં આપેલા છે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે. બેન્ઝીન, ક્લોરોપ્રોપેન, સાયક્લોએક્ઝીન, સાયક્લોપેન્ટેન, સલ્ફરના 8 પરમાણુથી બનેલું સલ્ફરનું અણુ એટલે કે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ એનું જે છે તે તમારે તૈયાર કરવાનું. આ સિવાય
બીજા જે એક્સ્ટ્રા તમારે સવાલ તૈયારી કરવાની હોય તો અપેક્ષિતની અંદર 9મો પ્રશ્ન અને 10મો પ્રશ્ન પણ અગત્યનો છે, તે પણ તમારે તૈયાર કરવાના રહેશે. હવે પ્રશ્ન ક્રમાંક નંબર 37ની વાત કરીએ, જેમાં ચેપ્ટર નંબર 6માં પૂછાય એવા સવાલ, એમાં પહેલું છે જૈવિક ક્રિયાવાળો સવાલ. સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ કઈ કઈ છે તે. બીજો, પોષણને આધારે સજીવના મુખ્ય પ્રકાર સ્વાવલંબી પરાવલંબી પોષણ. ત્રીજો છે, એક કોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે તે, એટલે કે અમીબા અને પેરામિશિયમની અંદર કેવા પ્રકારનું પોષણ તમને જોવા મળે તે એક કોષી સજીવવાળો આવશે, આકૃતિ તમારે દોરવાની રહેશે. એના પછી ખૂબ અગત્યનો મનુષ્યનું પાચનતંત્ર છે, તમારે આકૃતિ સહિત તમારે તૈયારી કરવાની રહેશે. એના પછી ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ જે છે, ચારક અજારક શ્વસન, તે પણ ખૂબ અગત્યના છે. એના પછી મનુષ્યનું શ્વસન તંત્ર, જે પણ ખૂબ અગત્યનું છે. આ ચેપ્ટરની અંદર આપણે આકૃતિવાળા પ્રશ્ન પૂછાય છે, દરેક વિદ્યાર્થી આકૃતિ વ્યવસ્થિત તૈયારી કરી અને તેમાંથી માર્ક્સ તમે મેક્સિમમ કવર કરી શકો છો. શ્વસન તંત્ર છે, હૃદય છે, પછી બ્લડનું વહન કરતી રુધિર વાહિની એટલે શું તેના પ્રકાર, એના પછી મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે, મૂત્રપિંડ નલિકાની રચના એટલે કે ઉત્સર્ગ એકમ અને મૂત્ર નિર્માણની પ્રક્રિયાવાળો સવાલ, જે પણ ખૂબ અગત્યનો છે. આ વખતે પરીક્ષાની અંદર આ મૂત્રપિંડ નલિકા રચના, તે સિવાય એટલે પહેલો છે ઉત્સર્ગ એકમ મૂત્રપિંડ નલિકાવાળો સવાલ, બીજો છે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ, મનુષ્યનું પાચનતંત્ર, આ બધા ખૂબ જ અગત્યના પ્રશ્નો છે જે આવી શકે છે. જો એ પ્રશ્ન ક્રમાંક નંબર 38 જેમાં ચેપ્ટર નંબર 11ના પ્રશ્નો હોય છે, એમાં પેલું છે માનવ આંખની રેખાકૃતિ કંઈક વ્યવસ્થિત દોરીને તેના ભાગો તમને કોઈ પણ ચાર લખવાના કે સમજાવવાના કે. એના પછી આપણને ખામીઓ જે લઘુદૃષ્ટિ ગુરુદૃષ્ટિ પ્રેસ બાયોપિયા તેની ખામીઓ છે. પછી એક પ્રવૃત્તિની તમને મેં આપેલી છે કે કાચના પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરો, તે પ્રવૃત્તિ પણ પરીક્ષામાં પૂછાય છે. એના સિવાય કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન થતું હોય તે સમજાવતો પ્રયોગ છે. મેઘધનુષનું નિર્માણ, વાતાવરણીય વક્રીભવન શું છે, કઈ કઈ ઘટના છે તે, પ્રકાશનું પ્રક્રિયા એટલે શું, ટિંડલ અસર, સ્વચ્છ આકાશનો પૂર્વરંગ, સૂર્યોદય સૂર્યાસ્ત અને સૂર્યોદય સૂર્યાસ્ત સમયે સૂર્ય તમને રાતોરંગ જોવા મળે તે. અને ચેપ્ટરના અંતમાં જે પ્રવૃત્તિ આપેલી છે કે કલિલ કણો દ્વારા પ્રકાશના પ્રક્રિયાનો અભ્યાસ કરતો પ્રયોગ. નેક્સ્ટ જોવાના છે પ્રશ્ન ક્રમાંક નંબર 39 જેમાં ચેપ્ટર નંબર 13 તમને આપેલું છે. તો પ્રકરણ નંબર 13ની અંદર પહેલો સવાલ, સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરતો સવાલ છે. બીજો સવાલ છે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ. એના પછી સોલેનોઇડ અને ઇલેક્ટ્રોમેગ્નેટવાળો સવાલ છે. એના પછીની પ્રવૃત્તિ તમને આપેલી છે કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત નાના વાહકના સળિયા પર લાગતું ચુંબકીય બળ સમજાવો. એના પછી છે વિદ્યુત મોટર, જે ખૂબ અગત્યનો છે, પરીક્ષામાં રિપીટ થયેલો છે સવાલ, અને જનરેટર પણ. તે સિવાય વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું, તેનો પ્રયોગ દ્વારા તમારે સમજાવવાનો હોય છે. એસી ડીસી પ્રવાહ છે, ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરીને તમારે સમજાવવાની હોય છે. શોર્ટ સર્કિટ અને ઓવરલર્નિંગવાળા જે પ્રશ્ન છે તે પણ આઈએમપી છે. એટલે આ ત્રણ સવાલ છે લાસ્ટ, એસી ડીસી, ઘરેલું વિદ્યુત પરિપથ, શોર્ટ સર્કિટ ઓવરલર્નિંગ, અને એ સિવાય જે જનરેટર અને મોટર છે તે ખૂબ જ અગત્યના પ્રશ્ન છે, પરીક્ષામાં આવી શકે છે. હવે વાત કરીએ આપણે વિભાગ નંબર સીની. તો વિભાગ નંબર સીની અંદર દરેકના ત્રણ ગુણ છે, જેમાં પ્રશ્ન ક્રમાંક નંબર આપણે 27ની અંદર પ્રકરણ નંબર 1ના પ્રશ્ન પૂછાય છે. તો કયા કયા પ્રશ્ન છે 27માં તે જોઈએ આપણે. એમાં પહેલો છે કે સમીકરણને સમતોલિત કરતી હીટ એન્ડ ટ્રાયલ વિધિ સમજાવો.
હીટ એન્ડ ટ્રાયલ વિધિ, જે આપણે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરીએ તે હીટ એન્ડ ટ્રાયલ વિધિ થઈ, તેના વિશે તમારે સમજાવવાનું છે. એના પછી બીજું, સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય છે, ઉદાહરણ આપીને સમજાવો. એના પછી ત્રીજું, ઘરની દિવાલો ધોળવા માટે શું વપરાય છે, તે પદાર્થ કેવી રીતે બનાવે છે તે સમીકરણ સાથે લખો. એના પછી વિઘટન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપીને ઉષ્મીય વિઘટન તમારે સમજાવવાનું રહેશે. ઉષ્મીય વિઘટન એમાં જ આવેલું છે, તમને ઉષ્મીય વિઘટન પ્રશ્ન પૂછે તો એ વિઘટન જ લખવાનું. એના પછી નેક્સ્ટ છે પ્રવૃત્તિ, પાણીનું વિદ્યુત વિભાજન વાળી જે પ્રવૃત્તિ છે પરીક્ષામાં રિપીટ થયેલી છે. સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન, તે પ્રવૃત્તિ તમારે તૈયાર કરવાની. વિસ્થાપનની પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપો. એના પછી છે એમાં દ્વિવિસ્થાપન પણ આવી શકે. એના પછીના જે ત્રણ સવાલ છે, ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ અને ક્ષારણ, જે ખૂબ જ અગત્યના પ્રશ્ન છે, એટલે તે પણ પરીક્ષામાં તમારે તૈયાર કરવાના રહેશે. ચલો હવે આગળ વધીએ. આપણે પ્રકરણ નંબર 3નો પ્રશ્ન ક્રમાંક નંબર 28ના અથવામાં 28 ચેપ્ટર નંબર 3નો તમને પ્રશ્ન પૂછાય છે. હવે એમાં કયો સવાલ છે તે આપણે બધા જોવાના છે. તમારા અથવાની અંદર આ સવાલ પૂછાય છે એટલે પહેલું જોઈએ. આપણે ધાતુ અને અધાતુના સામાન્ય ગુણધર્મો અને બંનેના અપવાદ કયા છે તે, ઉભયગુણી ઓક્સાઇડ અને એકવા રિઝિયા એટલે શું, તે પણ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે, બબે માર્ક્સમાં પણ આવી શકે છે. એનએસસીએલનું નિર્માણ, MgCl2નું નિર્માણ પણ છે. આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મો કયા છે તે, સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ સમજાવો, જે ઉપરની સક્રિયતા, મધ્યમાં રહેલી, સૌથી નીચે રહેલી સક્રિયતા જે ધાતુ છે તેનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે, તેનો રિલેટેડ આખો છઠ્ઠા નંબરનો પણ સવાલ છે તે કરવાનો. એમાં ખાસ મધ્યમાં રહેલી ધાતુ નિષ્કર્ષણ, જેમાં કેલ્સિનેશન, ભૂંજન, તે ખૂબ અગત્યના છે. એના પછી થર્મિન પ્રક્રિયા પણ પરીક્ષામાં રિપીટ થયેલો છે, ખૂબ જ અગત્યનો છે. આઠમો જોઈએ, ધાતુનું શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની શુદ્ધિકરણ પદ્ધતિ, એટલે કે કોપરનું વિદ્યુત વિભાજન તમારે તૈયાર કરવાનું રહેશે. નેક્સ્ટ, ક્ષારણ એટલે શું, લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે તે, અને મિશ્ર ધાતુ ઉપર ટૂંકનો અંત. પ્રશ્ન ક્રમાંક નંબર આપણે 29 જોઈએ હવે, જેમાં ચેપ્ટર નંબર 7ના પ્રશ્ન પૂછાય. માં પહેલું છે, ઉર્મિવેગ કેવી રીતે તૈયાર કરવા, શરીરમાં વહન પામે તે સવાલ, જેમાં ચેતાકોષવાળો પ્રશ્ન જે છે, ચેતાકોષની આકૃતિ દોરી તે લખવાનો છે. બીજો છે પરાવર્તી એટલે શું, ઉદાહરણ આપો. પરાવર્તી કમાન પણ તેમાં જ છે, એમાં ચાર્ટ દોરવાનો હોય છે પરાવર્તી કમાનવાળો સવાલ. એના પછી મનુષ્યનો મગજ, એ માનવ મગજ ખૂબ જ અગત્યનો સવાલ છે. એના પછી વનસ્પતિના હલનચલનના પ્રકારનું ઉદાહરણ આપીને જણાવો. આવર્તન એટલે શું, તે પણ ખૂબ જ અગત્યનો છે. આવર્તન એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. સાતમો સવાલ, કે વનસ્પતિ અંતઃસ્ત્રાવો વર્ણો, વૃદ્ધિ પ્રેરક છે, વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે તે બધા, લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ થવે તેની અસરો, મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવ અને તેના અસંતુલનથી સર્જાતી ખામી કઈ છે તેનો આપણને પણ પૂછાય. અને બે પ્રવૃત્તિ એમ આપેલી છે, કે જલાવર્તન દર્શાવતી પ્રયોગની રૂપરેખા તૈયાર કરો, જે પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. અને બીજી પ્રવૃત્તિ મેં આપેલી છે, કે વનસ્પતિના અંગો પ્રકાશ તરફ પ્રતિચારનું અવલોકન કરતો પ્રયોગ, જે પણ પરીક્ષામાં દ્રષ્ટિએ અગત્યનું છે. આ દરેક સવાલ અહીં ખૂબ જ અગત્યના છે. હવે ચેપ્ટર નંબર 8ની વાત કરીએ, જો એ પ્રશ્ન ક્રમાંક નંબર 30ની અંદર આ ચેપ્ટર નંબર 8ના સવાલ પૂછાય છે. એમાં પહેલું છે કે અલિંગી પ્રજનન પદ્ધતિઓના નામ આપો. હવે આની અંદર તમે જોવા જાઓ તો બધી સ્પેસિફાય એક એક અલિંગી પ્રજનન પદ્ધતિ, ભાજન છે, અવખંડન છે, પુનર્જનન છે, કલિકા સર્જન છે, બીજાણુ નિર્માણ છે, વાનસ્પતિક પ્રજનન છે. હવે આ બધી સ્પેસિફાય બબ્બે માર્ક્સમાં પણ પૂછાઈ શકે એમ છે, એટલે એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે. એટલે વિદ્યાર્થી
દરેક પ્રશ્ન તૈયાર કરે. એના પછી આગળ જોઈએ તો પાનફૂટીવાળો જે પ્રશ્ન છે તે પુષ્પ એટલે શું, પુષ્પના પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકાર જણાવો. ચોથો છે સપુષ્પી વનસ્પતિઓનું લિંગી પ્રજનન. પાંચમો છે કિશોરાવસ્થા મુગ્ધાવસ્થાવાળો સવાલ જેનું બીજું નામ છે મુગ્ધાવસ્થા. એના પછી છઠ્ઠો સવાલ છે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. નર અને માદા પ્રજનન તંત્ર ખૂબ જ અગત્યના આ બંને સવાલ છે જે દર વર્ષે પરીક્ષાના એટલે પેપરમાં તમને જોવા મળે છે. આ બંને સવાલ એટલે તમારે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે. એના પછીનો ગર્ભસ્થાપનથી બાળ જન્મ સુધીની પ્રક્રિયા, માસિક ચક્ર અને માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિ, આ પણ પ્રશ્ન ઘણી વખત રિપીટ થયેલો છે જે પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો છે. જોઈએ હવે ચેપ્ટર નંબર 9 માટેના પ્રશ્ન ક્રમાંક 31ના અથવામાં 31 પૂછાય છે. તો ચેપ્ટર નંબર 9ની અંદર પહેલું લક્ષણો કેવી રીતે જનીનોમાં નિયંત્રણ હેઠળ હોય છે તે સવાલ. એના પછી બીજો લિંગ નિશ્ચયન એટલે શું, પ્રાણીઓમાં લિંગ નિશ્ચયનની વિવિધ રીતો કઈ કઈ છે. ત્રીજો સવાલ મનુષ્યમાં લિંગ નિશ્ચયન કઈ છે તે. ચોથો સવાલ ઉપાર્જિત લક્ષણો અને આનુવંશિક લક્ષણોવાળો બબ્બે માર્ક્સમાં પણ પૂછાય, તફાવત સ્વરૂપે પણ પૂછાય અને ત્રણ ગુણમાં પણ પૂછાઈ શકે. ખૂબ જ અગત્યનો આ સવાલ છે, દરેક વિદ્યાર્થી તૈયાર કરે. એના પછીનો ભાઈ સવાલ છે સમમૂલક અંગ એટલે કે રચના સદસ, સમરૂપ એટલે કે કાર્ય સદસ અંગ, આ પણ બબ્બે માર્ક્સમાં પૂછી શકે છે, તફાવત સ્વરૂપે પૂછી શકે છે. એટલે દરેક પ્રશ્ન ખૂબ જ અગત્યના છે. જોઈએ હવે આપણે આગળ બીજા પ્રશ્નોમાં જોઈએ કે કયા કયા આઈએમપી છે તે. જેમાં ઉદ્રિકાસવાળા જે પ્રશ્ન છે તે બધા, આંખનો ઉદ્રિકાસ, પીછાનો ઉદ્રિકાસ, જંગલી કોબીઝનો ઉદ્રિકાસ, મનુષ્યનો ઉદ્રિકાસ, આ દરેક ઉદ્રિકાસવાળા સવાલ આઈએમપી છે. ચેપ્ટર નંબર 10માં પૂછાય એવા 32 નંબરનો સવાલ, 32ના અથવા 32 પૂછેમાં પહેલું પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન, બીજું છે સમતલ અરીસો એટલે શું, સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો. એના પછી ગોલીય અરીસાના સંદર્ભમાં જુદી જુદી વ્યાખ્યા, ધ્રુવ વક્રતા કેન્દ્ર, પછી મુખ્ય અક્ષ વક્રતા ત્રિજ્યા, આ બધી વ્યાખ્યા તમારે સમજાવવાનું હોય છે. હવે ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો સવાલ ખૂબ જ અગત્યના કે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની આકૃતિ, પ્રકાર, પરિમાણ આ બધું તમારે દોરી અને તમારે સમજાવવાનું હોય છે. અંતર્ગોળ, બહિર્ગોળ, અંતર્ગોળનેસ, બહિર્ગોળનેસ આ બધાની આકૃતિના આધારે એક સવાલ પૂછાય છે. એટલે દરેક વિદ્યાર્થી આ ચાર સવાલ તો તૈયાર કરવાના છે, કારણ કે આમાંથી એક ત્રણ ગુણમાં પણ પૂછાય કે બે ગુણમાં. નેક્સ્ટ છે કાર્થેજિયન સંજ્ઞા પ્રણાલી, લેન્સ અને અરીસા બંનેની. એના પછી મોટો અણીવાળો સવાલ છે. એના પછી છે કાચના લંકન ચોસલામાં જે વક્રીભવન થાય લેટરલ શિફ્ટ તે પ્રશ્ન. એના પછી છે સાપેક્ષ અને નિરપેક્ષ વક્રીભવનાકના પ્રકાર છે તે. એના પછી છે જે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાનો ઉપયોગવાળો લેન્સનો પાવર અને અંતર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસો. આ સિવાય લેન્સના પાવરની અંદર પ્રશ્ન ફરજિયાત પૂછાય કાં ત્રણ ગુણમાં કાં બે ગુણમાં કાં એક ગુણમાં. એટલે દરેક વિદ્યાર્થી પાવરને રિલેટેડ આખો પ્રશ્ન તૈયાર કરવો. નેક્સ્ટ હવે એના પછી જોઈએ આપણે જે વક્રીભવનવાળા પ્રશ્ન છે એ આપણે જોઈ લીધા છે. આમાંથી વધારે તો આપણે આઈએમપીમાં જોઈએ તો બીજા એક્સ્ટ્રા આપણે આમાં દાખલા પણ પૂછાય છે, પણ આના અથવામાં તમને એક સવાલ આપ્યો છે અને અથવામાં દાખલો પણ પૂછાય તો દરેક વિદ્યાર્થી દાખલા પણ તૈયાર કરી લેશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જે દરેક પ્રકરણની આકૃતિવાળા જે સવાલ છે તે આકૃતિની એક તમને વિડીયો લેક્ચર મોકલવામાં આવશે, જેથી તમે તેને સબસ્ક્રાઈબ કરો એટલે તમને દરેકને આ વિડીયો
મળતા રહે. અને આ સિવાય અમારી યુટ્યુબ ચેનલની અંદર દરેક પેપરના સોલ્યુશન મૂકવામાં આવે છે, દરેક ધોરણના વિષય વાઇઝ લેક્ચર પણ મૂકવામાં આવે છે. તો દરેક વિદ્યાર્થી આને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો, જેથી દરેક ધોરણ નંબર 10ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીના પ્રશ્નો મળે અને સારા એવા સેક્શન ડીમાં માર્ક્સ લાવી શકે છે. થેન્ક યુ.